ઉમરગામના ગાંધીવાડી વિસ્તારની ઈડબ્લ્યુએસ કોલોની પાસે ડ્રેનેજના ઉભરતા ગંદા પાણીના કારણે સર્જાયેલ નર્કાગાર સ્થિતિના અહેવાલો ઇન ગુજરાત ન્યૂઝ ચેનલમાં પ્રસારિત થતા જ સફાળે જાગેલ નગરપાલિકાના નિંદ્રાધીન તંત્રએ ગાંધીવાડી વિસ્તારમાં ડ્રેનેજના પાઇપો નાખવાની કામગીરી શરૂ કરી હતી. છેલ્લા કેટલાક મહિનાઓથી ઉમરગામ નગરપાલિકાની હદમાં સમાવિષ્ટ ગાંધીવાડી વિસ્તારમાં ડ્રેનેજનું પાણી રોડ ઉપર ફેલાતા નર્કાગાળની સ્થિતિ સર્જાઈ હતી, જ્યારે આ અંગે ગંદુ પાણી પીવાના પાઇપમાં ભળી જતા લોકોના ઘરોમાં પણ દૂષિત પાણી આવતા રોગચાળો ફાટી નીકળવાની શક્યતા ઊભી થઈ હતી. જોકે હંમેશા પ્રજાના પ્રશ્નોની વાચા આપવા માટે તત્પર રહેતી એવી ઇન ગુજરાત ન્યૂઝ ચેનલમાં આ ગંદકીના સમાચારો પ્રસારિત થતા અત્યાર સુધી નિંદ્રાધીન હાલતમાં રહેલ નગરપાલિકાનું તંત્ર સફાળે જાગી ગાંધીવાડી વિસ્તારમાં પાણીના નિકાલ માટે પાઇપો નાખવાની કામગીરી શરૂ કરી હતી. અમારી ગટરની અને પાણીની સમસ્યા બહુ ઘણા વર્ષોથી હતી, પણ આ બાજુ મીડિયાવાલા આવ્યા અને એમાં વાત કરી તો એના હિસાબથી મીડિયાવાલાએ કામ કરવાથી આ સાહેબ લોકોએ કામ જલ્દી ચાલુ કર્યું છે અને કામ ચાલુ થયા પછી અમને સંતોષ છે, સારું છે.